નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞેશ વાઘેલા. હું તમને એકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ એનો અભ્યાસ કરાવી રહ્યો છું, જેમાં આજે આપણે શીખવાના છે એના પ્રેક્ટિકલ મોટા દાખલાઓ. તો આજે જે મોટા દાખલાઓ શીખવાડવાનો છું એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા હોય છે, જે 8 માર્કમાં પૂછાય છે. તો ચાલો એવા દાખલાઓનો અભ્યાસ આપણે શરૂ કરીએ. ઉદાહરણ 22, પેજ નંબર 182 ઉપર રકમ આપી છે. તો રકમ જોઈએ. ભવ્ય અને શ્લોક 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સર્વેયુ નીચે મુજબ હતું. મૂડી, ભવ્ય, શ્લોક, સામાન્ય અનામત, કારીગર, વળતર અનામત, રોકાણ અનામત, લેણદાર, દેવી ઊંડી, મિલકત લેણા બાજુ, પાગડી, જમીન, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદાર, ગાલખાદ અનામત, રોકાણો, રોકડ બેંક અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. તેઓએ તારીખ 1/4/2017 રોજ આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે દાખલ કરવાનું નક્કી કર્યું. તો આયુષ એ નવો ભાગીદાર થયો, બરાબર. આગળ પહેલું, આયુષ રૂપિયા 5,000 મૂડી પેટે અને રૂપિયા 1,00,000 પાઘડી પેટે રોકડા લાવશે. 2, જમીન મકાનની કિંમત 80,000 વધારવી. તો જમીન મકાનમાં 2 રકમના પાકા સરવૈયામાં જે જમીન મકાન આપ્યું એમાં 2. યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. યંત્રોમાં 3. 4, દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી. દેવાદારોમાં 4. 5, નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ પેટે રૂપિયા 8,000 જોગવાઈ કરી, કાંઈ વાંધો નહીં. 6, ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. તો દાખલાની રકમમાં પહેલું સ્ટેપ જૂનું પ્રમાણ છે, હા નવું પ્રમાણ છે. તો કે હા, જૂનું અને નવું બંને પ્રમાણ આપ્યા હોય તો સૌ પ્રથમ ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરવી પડે. તો આપણે સૌ પ્રથમ ત્યાગની ગણતરી કરવાની રહેશે, બરાબર. હવે બોર્ડ ઉપર મેં બધું દોરી રાખ્યું છે. આ દાખલો જુલાઈ 2019 પૂછાયેલો. સૌ પ્રથમ આપણે દોરવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું 11 લાઈન, ત્યારબાદ દોરવાનું ભાગીદારોના સંયુક્ત મૂડી ખાતા 12 લાઈન, ત્યારબાદ દોરવાનું રોકડ ખાતું 6 લાઈન, પાઘડી ખાતું 6 લાઈન. ટેક્સ્ટબુકમાં કે અન્ય કોઈ વ્યક્તિઓ કે ગમે ત્યાં ભણતા હશો ત્યાં આગળ તમને પાઘડી ખાતું નહીં બનાવે, પણ હું પાઘડી ખાતું બનાવડાવું છું જેથી કરીને ઝડપથી આપણને સમજૂતી મળે. પાઘડી ખાતું 6 લાઈન અને ત્યારબાદ તારીખ 1/4/2017 રોજના પ્રવેશ બાદનું પાકું સરવૈયું 18 લાઈન, ઓકે, આટલું દોરવાનું રહેશે. પણ મૂડી ખાતાની અંદર રકમમાં 2 નામ હોય, ભવ્ય અને શ્લોક પાકા સરવૈયામાં, પણ નીચે માહિતી આપી કે આયુષ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો તો આયુષ એ ત્રીજું કોલમ બને. એટલે જનરલી પ્રવેશમાં 3 ભાગીદારના નામ આવે. હવે મારી વાત કરતો, મેં ખાતા આડા અવળા બનાવ્યા છે શા માટે? તો કે મારી જગ્યાની અનુકૂળતાઓ માટે, બરાબર. એટલે મેં આડાવળા બનાવ્યા, તમારે આડાવળું નથી બનાવવાનું. તમારે સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન, ત્યારબાદ મૂડી, ત્યારબાદ રોકડ, ત્યારબાદ પાઘડી અને ત્યારબાદ પાકું સરવૈયું બનાવો. એના ક્રમમાં બનાવવાનું રહે. આ તો મારે ગણતરી કરવાની હોય, બોર્ડ મને ખાલી મળે માટે મેં આવી રીતે દોર્યું છે. દરેકમાં હું આવી જ રીતે દોરીશ, બરાબર. પણ તમારે ફરી વાર યાદ કરાવી દઉં, સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું, ત્યારબાદ ભાગીદારોના સંયુક્ત મૂડી ખાતા, ત્યારબાદ રોકડ ખાતું, ત્યારબાદ પાઘડી ખાતું અને ત્યારબાદ પાકું સરવૈયું. વિદ્યાર્થી મિત્રો, પાકું સરવૈયું એક પાનામાં દોરો તો જનરલી ઘણા કેવું કરે કે અડધું પાનું દોરે અને અડધું પાનું બીજા પાને દોરે, એવું ન કરતા આખા પાનામાં પાકું સરવૈયું આવે, કટકો ન પડે એ રીતે તમારે પાકું સરવૈયું દોરવાનું. તો હવે સૌ પ્રથમ જૂનું અને નવું બંને પ્રમાણ છે એટલે ત્યાગની ગણતરી કરવી પડે. તો સૌ પ્રથમ ગણતરી કરીએ. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી, ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી. તો નીચે સૂત્ર, ભાગીદારોનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અથવા તો તમે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ કોઈ પણ લખી શકો છો. હવે સૌ પ્રથમ ભાગીદારનું કોણ છે? તો કે ભવ્ય. તો નીચે
ભવ્યનો ત્યાગ બરાબર. ભવ્ય પહેલાનું નામ, પહેલું નામ એટલે એનું પહેલું પ્રમાણ ત્રણ, છેદમાં હંમેશા પ્રમાણનો સરવાળો પાંચ, માઇનસ નવું પ્રમાણ છેલ્લા વાળામાં આપ્યું બે, જેમ એક જેમ બે તો બે ના છેદમાં પાંચ. લસા લેવાની જરૂર નથી કારણ કે લસા પાંચ જ લેશું, કારણ છેદના આંકડા સરખા છે તો ત્રણ માંથી બે જાય એટલે એક ના છેદમાં પાંચ, એને શું કહેવાય? ત્યાગ. ભવ્ય પછી શ્લોક, શ્લોકનો ત્યાગ બરાબર બે પંચમાંશ માઇનસ નવું પ્રમાણ એક પંચમાંશ. છેદના આંકડા સરખા છે એટલે પાંચનો લસા, બે માંથી એક જાય એટલે એકના છેદમાં પાંચ. ત્યાગ, એકના છેદમાં પાંચ ત્યાગ. તો નીચે લખવાનું તેથી ત્યાગનું પ્રમાણ બરાબર એક જેમ એક, ત્યાગનું પ્રમાણ બરાબર એક જેમ એક. ઓકે, તો હવે દાખલાની શરૂઆત હવાલાથી કરીએ. આયુષ રૂપિયા 5 લાખ મૂડી પેટે રોકડા લાવશે તો રોકડ ખાતે ઉદાર બાજુ સૌપ્રથમ બાકી આગળ લાવ્યા એમ લખી નાખવાનું. સૌપ્રથમ રોકડ ખાતે ઉદાર બાજુ બાકી આગળ લાવ્યા એમ લખી નાખવાનું. જ્યારે આવશે ત્યારે લખીશું. તો સૌપ્રથમ આયુષ મૂડી પેટે કેટલા લાવ્યો? 5 લાખ. તો રોકડ બેંક ખાતે ઉદાર બાજુ આયુષના મૂડી ખાતે, આયુષના મૂડી ખાતે કેટલા લાવ્યો? 5 લાખ. લખવાનું આયુષના મૂડી ખાતે 5 લાખ. મૂડી ખાતે જમા બાજુ સૌપ્રથમ લખવાનું બાકી આગળ લાવ્યા, એની નીચે રોકડ ખાતે ભવ્ય ડેશ શ્લોક ડેશ આયુષમાં 5 લાખ. આયુષમાં 5 લાખ જે બોલું એ સાંભળીને લખજો તો ઝડપથી સમજાઈ જશે બરાબર. રોકડ ખાતે આયુષના કોલમમાં 5 લાખ રૂપિયા. આગળ 1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે. હવે થિયરીમાં સમજેલા કે પાઘડી પેટે રોકડા લાવે તો સૌપ્રથમ પેઢીના ચોપડે જે પાઘડી આપી હોય એ જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વળવાનું. તો પાઘડી ખાતે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. સૌપ્રથમ જોવાનું રકમના પાકા સરવૈયામાં પાઘડી છે તો કે હા 1 લાખ. તો લખવાનું પાઘડી ખાતે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 1 લાખ. હવે આ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વળો. તો પાઘડી ખાતે જમા બાજુ ભાગીદારોના મૂડી ખાતે, ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ શું? 3:2. તો એની નીચે ભવ્ય, એની નીચે શ્લોક. હવે કેટલી છે પાઘડી જૂની? જૂની એટલે રકમના પાકા સરવૈયામાં જે પાઘડી આપી હોય એને જૂની પાઘડી કહેવાય. જૂની પાઘડી કેટલી છે? 1 લાખ. કયા પ્રમાણમાં માંડી વાળશું? 3:2 ના પ્રમાણમાં. તો 1 લાખ × 3:2 કરો એટલે 30 × 60 હજાર અને 40 હજાર લીટો મારી 12. 1 લાખ લીટો મારી 12. 1 લાખ. તો પાઘડી ખાતે ઉધાર, તો મૂડી ખાતે જમા. તો મૂડી ખાતે જમા બાજુ પાઘડી ખાતે ડેશ કરી જૂની માંડીવાળી, જૂની માંડીવાળી. તો પહેલું સ્ટેપ યાદ રાખવાનું, જો રકમના પાકા સરવૈયામાં પાઘડી આપી હોય તો સૌપ્રથમ જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વળો. તો ભવ્ય 60 હજાર, શ્લો 40 હજાર, આયુષ ત્યારે હતો નહીં એટલે ડેશ. હવે શું કીધું? 1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો રોકડ બેંક ખાતે ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે
एक लाख पागड़ीना प्रीमियम खाते एक लाख रोकड़ बैंक खाते उधार तो पागड़ीना प्रीमियम खाते जमा पागड़ी खाते जमा बाजू रोकड़ खाते एक लाख रोकड़ खाते एक लाख हवे आ रोकड़ में जे पागड़ी आवे नियम एवो छे के रोकड़ में पागड़ी आवे आवे एवी तरत ज भागीदारो वच्चे वेचाई जाए क्या प्रमाण में त्यागना प्रमाण में याद राखवानुं जूनी पागड़ी जूना प्रमाण में नवी पागड़ी त्यागना प्रमाण में आपणी पासे त्यागनुं प्रमाण से छे केटलुं छे एक जेम एक तो एक लाख रुपया जे रोकड़ में पागड़ी लेवा ए वेची दियो तो पागड़ी खाते उधार भागीदारोना मूड़ी खाते जमा तो पागड़ी खाते उधार बाजू भागीदारोना मूड़ी खाते क्या प्रमाण में बात करी त्यागना प्रमाण में सेक्रिफाइस रेशियो त्यागना प्रमाण में एक जेम एक शू लखवानू भव्य अने श्लोक एक लाख रुपया ने एक जेम एक ना प्रमाण में वेचो तो कटलू आवे 50,000 रुपया अने 50,000 रुपया आवशे तो ये लखवानू भव्य 50,000 श्लोक 50,000 लीटो मारी बार एक लाख भव्य 50,000 श्लोक 50,000 लीटो मारी बार एक लाख पागड़ी खाते उधार ते मूड़ी खाते जमा तो मूड़ी खाते जमा बाजू पागड़ी ना प्रीमियम खाते पागड़ी ना प्रीमियम खाते भव्य 50,000 श्लोक 50,000 आयुष डेस हे फरी वक्त सिंपल फॉर्म्यूला याद रखवानी जो पेढ़ीना चोपड़े एटले रकमना पाका सरवैयामां पागड़ी आपी होय तो जूना भागीदारो वच्चे जूना नफा नुकसानना प्रमाणमां मांडी होय बीजो नियम रोकड़मां पागड़ी आवे आवे एवी तरत ज भागीदारो वच्चे तेमणे करेल त्यागना प्रमाणमां वेची देवानी बराबर पागड़ी खातुं बनाववुं फरजियात नथी पण आपणे जे आमनोन शीखीए એની અસર આપણને આવડવી જોઈએ બરાબર માટે હું પાઘડી ખાતું બનાવું છું જો મારે ન બનાવવું હોય તો નહીં બનાવવાનું બરાબર પણ આ ઓપ્શનલ છે પણ હું બનાવું છું કે જેથી ઝડપથી હું તમને સમજાવી શકું હવે પહેલો હવાલો પૂરો હવે બીજો જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી વિદ્યાર્થી મિત્રો શબ્દને ધ્યાન દો 80,000 થી વધારવી ઇટ મીન્સ 80,000 થી વધારો તો જમીન મકાન વધે તો જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ જમીન મકાન ખાતે ડેશ કરી વધારો કેટલાથી વધારવાનું કીધું 80,000 હવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન અંદર કેટલાનું આપ્યું જમીન મકાન 3,50,000 વત્તા વધારો 80,000 35 ને 8 43 4,30,000 4,30,000 પુનઃમૂલ્યાંકન ખાતામાં હંમેશા કઈ રકમ આવે તફાવતની પાકા સરવૈયામાં હંમેશા કઈ રકમ આવે પુનઃ મૂલ્યાંકન બાદની ઓકે આગળ યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડો યંત્ર રકમના પાકા સરવૈયામાં કેટલા છે 2,00,000 2,00,000ના છે એને શું શબ્દ વાપરો 1,60,000 સુધી ઘટાડો 1,60,000 સુધી ઘટાડો ઇટ મીન્સ જ્યાં સુધી યંત્રો 1,60,000ના ન થાય ત્યાં સુધી ઘટાડતા રહ્યો તો યંત્રો છે કેટલાના 2,00,000 ક્યાં સુધી ઘટાડવાનું તો કે જ્યાં સુધી 1,60,000 ન થાય ત્યાં સુધી તો ઘટે કેટલા 40,000 યંત્રો ઘટે તો જમા તો કોણ ઉધાર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ યંત્રો ખાતે ડેશ કરી ઘટાડો 40,000 ડેશ કરી ઘટાડો 40,000 પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો અંદરના કોલમમાં 2,00,000 માઇનસ ઘટાડો 40,000
લીટો મારી 12 160000 આવી ગઈ પુનઃ મૂલ્યાંકન કિંમત 160000 નેક્સ્ટ દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખો તો સૌપ્રથમ ફાકા સરવૈયામાં લખવાનું દેવાદારો અંદર 120000 યાદ રાખવાનું ગાલખાત અનામત બાદ કર્યા પહેલાના લખાય તેમાં 10000 બાદ કરેલા છે તો એની પહેલાના કેટલા 120000 માઇનસ ગાલખાત અનામત 10% એટલે 12000 10% એટલે 12000 10% છે ને ઓ 12000 લીટો મારી 12 108000 108000 હવે સમજો રકમના પાકા સરવૈયામાં દેવાદારોમાંથી ગાલખાદ અનામત બાદ કેટલી કરી તો કે 10000 આપણે કેટલી કરી 12000 રકમમાં કેટલી કરી 10000 આપણે કેટલી કરી 12000 રકમમાં કેટલી કરી 10000 આપણે કેટલી કરી 12000 વધ્યા કેટલા 2000 તો માત્ર 2000 ની જ અસર આપે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે 2000 ગાલખાદ અનામત ખાતે 2000 ક્લિયર ઓકે ફરી વખત આપણે કેટલી કરી 12000 રકમના પાકા સરવૈયામાં કેટલી કરીને આપી 10000 10 અને 12 વચ્ચે તફાવત કેટલો 2000 વધ્યા તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે રૂપિયા 8000 ની જોગવાઈ કરો ખર્ચ ચૂકવ્યો નથી ચૂકવવાનો બાકી છે તો આપણું શું થયું દેવું ચોપડે નોંધ્યું નથી નોંધો તો દેવું વધે તો શું થાય જમા તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ ચૂકવવો બાકી સમારકામ ખર્ચ ચૂકવવો બાકી સમારકામ ખર્ચ તો પુનઃ મૂલ્યાંકન ખાતે ચૂકવવો બાકી સમારકામ ખર્ચ કેટલો 8000 પાકા સરવૈયા મૂડી દેવા બાજુ મૂડી ભવ્ય શ્લોક અને આયુષ લેખ્યા પછી એક લાઈન છોડી ચૂકવવો બાકી સમારકામ ખર્ચ ચૂકવવો બાકી સમારકામ ખર્ચ 8000 ઓકે આગળ ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખો તો આપણે એનો ઉપયોગ ત્યાગની ગણતરી કરવા માટે કરી લીધો હવે હવાલા પૂર્ણ થઈ ગયા સૌપ્રથમ મિલકત લેણા બાજુથી પાગડી હવે આમાં ઊંધું કરવાનું વાર્ષિક હિસાબમાં હું હતું મૂડી દેવાથી શરૂ કરતો જમા બાકી આમાં મિલકત લેણા પાગડી આવી ગયું જમીન મકાન આવી ગયું યંત્રો આવી ગયું સ્ટોક બાકી છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટોક 180000 સ્ટોક 180000 આગળ દેવાદારો આવી ગયું રોકાણો 20000 પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણો 20000 રોકાણો 20000 રોકડ બેંક તો રોકડ બેંક ખાતે ઉધાર બાજુ બાકી આ ગલ્લા એવું લખ્યું ત્યાં માત્ર 50000 રૂપિયા લખવા જ જવાનું લખી રાખવાનું રોકડ બેંક ખાતે ઉધાર બાજુ બાકી આ ગલ્લા એમ લખી રાખો ત્યાં આગળ લખવાનું માત્ર 50000 આગળ જાહેરાત ઝુંબેશ ખર્ચ આ પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય જે ભાગીદારો વચ્ચે વેચાઈ જાય જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાઈ જાય તો મૂડી ખાતે ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો છે 10000 કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ શું 3:2 એટલે 6000 ને 4000 6000 4000 શ્લોકને આયુષને ન મળે કારણ કે આયુષ એ સમયે હતો નહીં ઓકે મિલકત લેણા પૂરું હવે મૂડી દેવા મૂડી ભવ્ય શ્લોક મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લેવા એવું આપણે લખી જ રાખ્યું ત્યાં લખવા જવાનું ભવ્ય 4 લાખ શ્લોક 3 લાખ મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લેવા એવું લખ્યું જ હોય ત્યાં આગળ માત્ર લખવા જવાનું ભવ્ય 4 લાખ શ્લોક 3 લાખ આયુષ ડેશ આગળ સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જાય મૂડી ખાતે જમા બાજુ સામાન્ય અનામત કેટલું છે 90000 કયા પ્રમાણમાં વેચાય 3:2 ના પ્રમાણમાં વેચાય એટલે 18 95 90 18 54 ને 36 54000 36000 54000 36000
90,000 ને કયા પ્રમાણમાં આપણે ફાળ્યું 3:2 તો 90,000 ગુણ્યા 3 ભાગ્યા 5 90,000 ગુણ્યા 2 ભાગ્યા 5 આ બધી માહિતી તમને કેલ્ક્યુલેટરમાં હવે આવડતી જો એટલા માટે મૌખિક કરાવું છું કારીગર વળતર અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જાય તો મૂડી ખાતે જમા બાજુ કારીગર વળતર અનામત કેટલું છે 20,000 3:2 ના પ્રમાણમાં ફાળો તો 5×6=20 ને 4×3=12 12,000 8,000 ડેશ ઓકે એમાં નવા ભાગીદારને ભાગ મળે નહીં આગળ રોકાણ અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જાય રોકાણ અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જાય રોકાણ અનામત 10,000 છે 3×2 એટલે 6,000 4,000 ડેશ આગળ લેણદારો 1,40,000 પાકા સરોય મૂડી દેવા બાજુ લેણદારો 1,40,000 દેવી ઊંડી 60,000 પાકા સરોય મૂડી દેવા બાજુ દેવી ઊંડી 60,000 દેવી ઊંડી 60,000 ઓકે હવે ખાતું બંધ કરવાનું સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ સરવાળો વધુ આવે જમા બાજુનો કેટલો આવે 80,000 એ જ સરવાળો ઉધાર બાજુ લખો 80,000 અને પુનઃમૂલ્યાંકન ખાતાને માત્ર નફો કહેવાય ત્યાં લખવાનું નફો ડેશ કરી ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં વેચાય તો કે જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં તો જૂનું પ્રમાણ શું 3:2 બરાબર છે એન નીચે ભવ્ય એન નીચે શ્લોક લીટો મારી 40 ને 10 50 બાદ એટલે 30,000 કેલ્ક્યુલેટરમાં 80,000 - 40,000 - 2,000 - 8,000 30,000 5×36 = 18,000 12,000 બરાબર 18,000 અને 12,000 હવે આગળ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તો મૂડી ખાતે જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે ડેશ કરી નફો ભવ્ય 18,000 શ્લોક 12,000 આયુષ ડેશ હવે ખાતું બંધ કયું ખાતું બંધ કરવાનું મૂડી ખાતું સૌપ્રથમ ભવ્યનો ટોટલ કરીએ તો જમા બાજુનો સરવાળો વધુ આવે 40,000 4,50,000 12,000 6,000 18,000 કેટલું આવ્યું 5,40,000 લખવાનું 5,40,000 હવે શ્લોકનો સરવાળો શ્લોકના મૂડી ખાતાનો 3,50,000 36,000 8,000 4,000 12,000 કેટલું આવ્યું 4,10,000 હું ક્રોસમાં લખી જગ્યા થોડી ઓછી છે અને આયુષમાં 5,00,000 ઈ સરવાળો ઉધાર બાજુ 5,40,000 4,10,000 5,00,000 મૂડી ખાતે ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 5,40,000 - 60,000 - 6,000 4,74,000 હું જગ્યાના ભાવે ક્રોસમાં લખું તમારે વ્યવસ્થિત લખવાનું કેલ્ક્યુલેટરમાં શ્લોકમાં 4,10,000 - 40,000 - 4,000 3,66,000 આયુષમાં 5,00,000 હવે પાકા સરવૈયા મૂડી દેવા બાજુ ભવ્ય 4,74,000 શ્લોક 3,66,000 આયુષ 5,00,000 હવે કેલ્ક્યુલેટરમાં સરવાળો 4,74,000
વત્તા 3,66,000 વત્તા 5,00,000 કેટલું આવ્યું? 13,40,000. કેટલું આવ્યું? 13,40,000. હવે રોકડ બેંક ખાતું બંધ. રોકડ બેંક ખાતામાં હંમેશા ઉધાર બાજુનો જ સરવાળો વધુ આવે. 5,16,50,000 એ જ સરવાળો જમા બાજુ 6,50,000. તફાવત બાકી આગળ લઈ ગયા 6,50,000. આપણી મિલકત કહેવાય પાકા સર્વૈયા મિલકત લેણા બાજુ રોકડ બેંક 6,50,000. 6,50,000 પાગડી ખાતું વિદ્યાર્થી મિત્રો હંમેશા સરભર જ થાય. પાગડી ખાતું હંમેશા શું થાય? સરભર. તો કેટલાથી સરભર થશે? 2,00,000. કેટલાથી? 2,00,000. બંને બાજુનો સરવાળો કેટલો આવશે? 2,00,000. પાગડી ખાતું હંમેશા સરભર થશે. આગળ હવે પાકું સરવૈયું બંધ કરો. હવે પાકા સરવૈયાનો સરવાળો કરવાનો છે. તો સૌ પ્રથમ મૂડી દેવા બાજુનો સરવાળો કરીએ. 13,40,000 વત્તા 8,000 વત્તા 1,40,000 વત્તા 60,00,000. 140 60 બે, 13 ને 15 ને 15 48,000. એ જ સરવાળો મિલકત લેણા બાજુ લખી નાખો. 15,48,000. તો હવે કરી જોઈએ સરવાળો મિલકત લેણા બાજુનો. 4,30,000 વત્તા 1,60,000 વત્તા 1,08,000 વત્તા 1,80,000 વત્તા 20,000 વત્તા 6,50,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમને સમજાઈ ગયો હશે, બરાબર છે? યાદ રાખવાનું, જો રકમના પાકા સરવૈયાની અંદર પાઘડી આપી હોય તો સૌ પ્રથમ જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વાળવાની. ત્યારબાદ નવો આવનાર ભાગીદાર પાઘડી પેટે જે કઈ રોકડ રકમ લાવે એ રોકડ રકમ જૂના ભાગીદારો વચ્ચે કરેલ ત્યાગના પ્રમાણમાં વેચી દેવાની. ક્લિયર? પહેલી જૂની માંડી વાળવાની, નવી જે રોકડમાં પાઘડી લાવે એ ત્યાગના પ્રમાણમાં વેચાય. આગળ પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. યાદ રાખવાનું, પુનઃમૂલ્યાંકન ખાતામાં નવા ભાગીદારને ક્યારેય ભાગ મળતો નથી. અને જ્યારે જવાબનું પાકું સરવૈયું હોય ત્યારે પાકા સરવૈયાની અંદર નવા ભાગીદારની મૂડી આવે. બીજું, પાકા સરવૈયાની રકમના પાકા સરવૈયામાં આપેલા એકત્રિત અનામતો કે નફામાં નવા ભાગીદારને ભાગ મળતો નથી. આ બધી બાબત થિયરીના કન્સેપ્ટમાં તમે સમજેલા જ છો, બરાબર છે? તો આ દાખલો તમને સમજાઈ ગયો હશે. તો આપણે અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ. નવા લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે આની જ જેવું ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.